પાદમ ત્યાર પછી પ્રશ્ન નંબર બે અહી વિવિધ અંગોના નામ આપ્યા છે તેમનું તેમની નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો અહીં જે અંગોના નામ આપેલા છે તેમનું આપણે વર્ગીકરણ કરવાનું છે તો મસ્તકના અંગો ધડના અંગો ને હાથ પગના અંગો જે અંગો જેમાં આવતા હોય તે કોષ્ટકમાં આપણે તે નામ લખવાનું છે મસ્તકના અંગો તો તેમાં આવશે દંતાહા દાંત ઓષ્ઠ બે હોઠ નેત્રમ આંખ મુખમ મુખ કે મો નાસિકા નાક જીહવા જીભ ત્યાર પછી ધડના અંગો તેમાં આવશે વક્ષઃ છાતી ઉદરમ પેટ અને હાથ પગ હાથ પગના અંગો તો તેમાં આવશે ચરણઃ પગનો પંજો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત તેમાં પાઠ પેલો તેના સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ બીજાના સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બીજાની અંદર ત્યાં સુધી આવજો